જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ રાજ મકવાણાએ સાયબર ક્રાઇમના વધતા જતા બનાવો અંગે પત્રકાર પરિષદ કરી સાયબર ક્રાઇમથી બચવા અપીલ કરી બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોને લઈને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ જેમાં બનાસકાંઠા જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં અઢારસો છ્યાસી અરજદારોએ સાયબર ફ્રોડ મામલે અરજી કરી હતી અને ભૂખ બનેલા અરજદારોને બે કરોડ પાંચ લાખની એક્યાસી હજાર બસો સિત્તેર જેટલી રકમ અપાવી છે જ્યારે પાંચ હજાર નવ શંકાસ્પદ બેંક ખાતાઓના કુલ પાંચ કરોડ ઓગણસાઠ લાખ ચાલીસ હજાર 655 રકમ પોટોન હોલ્ડ કરાઈ છે ને જ્યારે ભોગ બનેલા રસદારોને પરત કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે સાયબર ક્રાઈમના વત્તા બનાવથી સતર્ક રહેવા અને હેલ્પલાઇન પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મુકવાના અપીલ કરી હતી આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માંગુ છું કે આપડા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમ ને ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રોફ જમાવી અને હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને બાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પડતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી જાય છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપણી રકમને તો તરત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપણી રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ